આજથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ થયો છે. આ અવસર પર જાપાની કાર ઉત્પાદક સુઝુકી મોટર્સે મોટા રોકાણની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે હાલના ગુજરાતના પ્લાન્ટમાં નવી ઉત્પાદન લાઇનમાં રૂપિયા 3,200 કરોડનું રોકાણ કરશે અને ચોથી ઉત્પાદન લાઇન ઉમેરશે. ઇકોનોમિક ટાઇમ્સના સમાચાર અનુસાર તે રાજ્યના અન્ય પ્લાન્ટ્સમાં પણ 35,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ગુજરાતના મહેમાન બનેલા સુઝુકી મોટર્સના પ્રમુખ તોશીહિરો સુઝુકીએ જણાવ્યું હતું કે કંપની આ વર્ષના અંત સુધીમાં તેના ગુજરાત પ્લાન્ટમાંથી પ્રથમ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરશે. તેમણે કહ્યું કે અમે આ મોડલને માત્ર ભારતમાં જ નહીં પરંતુ તેના જાપાન અને કેટલાક યુરોપિયન દેશોમાં નિકાસ કરવાની પણ યોજના બનાવીએ છીએ. શ્રીહિરો સુઝુકીએ વધુમાં જણાવતા કહ્યું કે આ ઇવેન્ટમાં આમંત્રિત થવા બદલ હું સન્માનિત છું. છેલ્લા 10 વર્ષમાં પીએમ મોદીના મજબૂત નેતૃત્વ અને સતત સમર્થન હેઠળ ભારતીય ઓટોમોબાઈલ માર્કેટ સતત વિસ્તરી રહ્યું છે. પરિણામે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બની ગયું છે. સુઝુકી ગ્લોબ વી બી રોલ્ડ આઉટ ફ્રોમ સુઝુકી મોટર ગુજરાત બાય ધી એન્ડ ઓફ ધીસ યર. We plan to sell this model not only in India, but also export to Japan and European countries. Secondly, to expand our VEV production in future, Suzuki Group will invest 3,200 crore rupees in Suzuki Motor Gujarat to add a new fourth production line, which can produce 2.5 lakh units per year.